અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે સંખ્યા રેખા પર બિંદુ એ આગળ આવેલો અપૂર્ણાંક કયો છે. આપણે અહીં બિંદુ એ ને જોઈ શકીએ. તમે વિડિયો અટકાવો અને તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો. તેને વિચારવા માટેની ઘણી બધી રીત છે. તમે અહીં જોઈ શકો કે શૂન્ય અને એક વચ્ચેની આ જગ્યા એક બે ત્રણ અને ચાર એક સમાન ભાગમાં વિભાજિત થયેલી છે અને અહીં આ બિંદુ એ શૂન્યથી ત્રણ એક સમાન વિભાગ પછી આ સ્થાને આવેલું છે. તેના વિશે એક આ રીતે વિચારી શકાય. તેના વિશે વિચારવાની બીજી રીત આ પ્રમાણેની કલ્પના કરવાની છે. અહીં આ જે લંબચોરસ આપ્યું છે આપણે તેને એક પૂર્ણ તરીકે જોઈ શકીએ. લંબચોરસ શૂન્યથી શરૂ થઈને એક સુધી જાય છે અને આ લંબચોરસ એક સરખા ચાર ભાગમાં વિભાજિત થયેલું છે. આપણે તેને એક પૂર્ણ તરીકે જોઈ શકીએ. માટે અહીં આ દરેક વિભાગને તમે એક ચતુર્થાંશ તરીકે જોઈ શકો. અહીં આ એક ચતુર્થાંશ થાય, ત્યારબાદ અહીં આ બીજો એક ચતુર્થાંશ, અહીં આ ત્રીજો એક ચતુર્થાંશ. તો હવે આમાંથી કેટલા ચતુર્થાંશને છાંયાંકિત કરવામાં આવ્યા છે? અહીં ત્રણ ચતુર્થાંશને છાંયાંકિત કરવામાં આવ્યા છે. જો તમે સંખ્યા રેખાને જુઓ તો તે પણ સમાન બાબત દર્શાવે છે. જો આપણે શૂન્ય અને એક વચ્ચેની જગ્યાને જોઈએ તો તે ચાર એક સમાન એક ચતુર્થાંશમાં વિભાજિત થયેલી છે. માટે અહીં આ એક ચતુર્થાંશ, આ બીજા એક ચતુર્થાંશ, આ ત્રીજા એક ચતુર્થાંશ અને આ ચોથા એક ચતુર્થાંશ. તો હવે આ બિંદુ એ ક્યાં છે? આપણે એક ચતુર્થાંશ, બે ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ સુધી જઈએ છીએ. સંખ્યા રેખા પર બિંદુ એ આગળ આવેલો અપૂર્ણાંક કયો છે? તે અહીં ત્રણ ચતુર્થાંશ થાય. આપણે હવે વધુ એક ઉદાહરણ જોઈએ. સંખ્યા રેખા પર બે ષષ્ઠમાંશ, સંખ્યા રેખા પર બે ષષ્ઠમાંશ આગળ કયું બિંદુ છે? તમે વિડિયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો. હું તમને એક હિંટ આપીશ. આપણે એવું ધારી લઈએ કે અહીં આ લંબ ચોરસ એક પૂર્ણ દર્શાવે છે અને નોંધો કે તે છ એક સમાન ભાગમાં વિભાજિત થયેલું છે અને આ દરેક ભાગ એક ષષ્ઠમાંશ દર્શાવે. જો હું શૂન્યથી શરૂઆત કરું તો મને બે ષષ્ઠમાંશ મેળવવા કેટલા વિભાગની જરૂર પડે? સંખ્યા રેખા પર તેને અનુરૂપ બિંદુ કયો છે? હવે આપણે તે સાથે મળીને કરીએ. જો અહીં આ દરેક વિભાગ એક ષષ્ઠમાંશ દર્શાવે તો આપણે તેને છ વિભાગમાં વિભાજિત કર્યું છે. માટે અહીં આપણને એક પૂર્ણ મળે. માટે અહીં આ એક ષષ્ઠમાંશ થશે, અહીં આ બે ષષ્ઠમાંશ થાય. હવે તમે જોઈ શકો કે સંખ્યા રેખા પર બે ષષ્ઠમાંશ બતાવતું બિંદુ આ બી છે. આ પ્રમાણે આપણે અહીં કેટલા ભાગને છાંયાંકિત કર્યા છે તે દર્શાવે છે અને તેને અનુરૂપ બિંદુ બી છે. હવે તમે બીજી રીતે આ પ્રમાણે વિચારી શકો. શૂન્ય અને એકની વચ્ચેનો આ ભાગ છ એક સમાન ભાગમાં વિભાજિત થયેલો છે. એક બે ત્રણ ચાર પાંચ છ એક સમાન ભાગ. આપણે અહીં બે ષષ્ઠમાંશ સુધી જવા માંગીએ છીએ. માટે આ દરેક વિભાગ એક ષષ્ઠમાંશ જેટલો વધી રહ્યો છે. તેથી આપણે શૂન્યથી એક ષષ્ઠમાંશ અને એક ષષ્ઠમાંશથી બે ષષ્ઠમાંશ જઈએ છીએ અને આ રીતે પણ આપણને પાછો બિંદુ બી જ મળે.